નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બહુપદીના ભાગાકાર વિશે ભણીશું. છેલ્લા વિડિયો લેક્ચરમાં એટલે કે 21મા વિડિયો લેક્ચરમાં આપણે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય તો એને દ્વિઘાત બહુપદી વડે ભાગાકાર ભણ્યા. એની પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે કોઈ પણ બહુપદીને સુરેખ બહુપદી વડે ભાગાકાર કરતા શીખ્યા. આજે આપણે આગળ એમાં ભણશું. x નો ઘન વત્તા 1 ને x માઇનસ 1 વડે ભાંગો. જો x ઘન વત્તા 1 ને x માઇનસ 1 વડે ભાંગો, એટલે કે x ઘન વત્તા 1 બહુપદી છે એને x માઇનસ 1 વડે ભાગાકાર કરો. ઘણી વાર તમને આપી દીધી નામ આપે, મેં તમને કીધું p ઓફ x એટલે કે ભાજક બહુપદી, અને જેના વડે ભાંગવાનું છે એનું નામ આપી દે g ઓફ x એટલે કે ભાજક બહુપદી વડે ભાંગો. તો જુઓ, તો નિશાની બદલી ના
તો પછી બરાબર કેટલા x વર્ગ વત્તા x વત્તા 1 અને શેષ બહુ કરી છે નિશેષ ભાગી શકાય તે માટે તેમાં શું ઉમેરવું પડે તો આપેલી બહુપદીને x 1 વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા 2 વધ્યા ના કેટલા વધે ભાઈ 0 આવે તો એને નિશેષ ભાગી શકાય તો કે 2 માં શું ઉમેરો તો અહીંયા શેષ 0 થઈ જાય તો 2 માં આપણે ખબર છે -2 ઉમેરો 2 માં બરાબર ને 2 માં -2 ઉમેરો તો આપણે આપેલી બહુપદીને x 1 વડે નિશેષ ભાગી શકાય આના દાખલા તમને એમ કે x 1 ને x 1 વડે નિશેષ ભાગી શકાય તે માટે આપેલી બહુપદીમાંથી શું બાદ કરવા પડે તો બે માંથી કેટલા બાદ કરો તો શેષ 0 થઈ જાય બે માંથી બે બાદ કરો એટલે કે તો કેમ લખવું પડે x 1 ને x 1 વડે નિશેષ ભાગવા માટે આપેલી બહુપદીમાંથી બે બાદ કરવા પડે આમાં શું ઉમેરવું પડે તો -2 ઉમેરવા પડે બરાબર ને તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય તો આપણે આવડવા જોઈએ હવે જો આ દાખલો ઘણા વિદ્યાર્થી છે ઈ જુદી રીતે ગણતા હોય કારણ કે એને શિક્ષક આ દાખલો બીજી રીતે ગણાવ મેં કેમ ગણાવ કર્યું તો જોયું x 1 ને આપણે x 1 વડે ભાગવાનો છે તો જો હું કરું x ને x 1 વડે ભાગે તો x નો ઘન -1 ને x x 1 વડે ભાગે તો -+ નો ગુણાકાર -x નિશાની બદલી -+ આ -+ -+ જતા રહે +x ઘન -x ઘન પેલો પદ તો આપણે ખબર છે બહુપદીને ભાગાકારમાં હંમેશા જાય વત્તા 1 ને વત્તા x વર્ગ બે બીજા થી પદો છે તેનો સરવાળો નહીં થાય એનો રહેશે પેલો ખોટી કાઢવો જોઈએ x વર્ગ વત્તા 1 પાછો પેલો પદ લાવવા માટે અહીં પેલો પદ x વર્ગ છે x ને કેટલા વડે ગુણો તો x વર્ગ આવે તો x ને x વડે ગુણો તો x વર્ગ આવે -1 ને +x વડે ગુણો તો -x નિશાન બદલી નાખો -+ પેલો પદ જતો રહ્યો વત્તા 1 વત્તા x એટલે x વત્તા 1 હવે પેલો પદ લાવવા માટે x x ને વત્તા 1 વડે ગુણો તો x અને -1 ને વત્તા 1 વડે ગુણો તો -1 નિશાની બદલો -+ આ જતા 1 2 એટલે ફળફળ બહુપદીને શેષ બહુપદી આ જ દાખલો ઘણા વિદ્યાર્થી અલગ રીતે ગણે છે જોશો કઈ રીતે જો x નો ઘન x ના ઘન પછી સીધું 1 આવી ગયું એટલે વચ્ચે ખૂટતા પદો લખે 0 કરે x વર્ગ વાળું પદ ઘટે x વાળું પદ ઘટે 2 પદ ઘટે તો 2 ને 0 x કરી લખે જો વત્તા 0 x વર્ગ વત્તા 0 x વત્તા 1 જો x ઘન વત્તા 1 હતા ને આમાં બે ઘાત વાળું પદ નહોતું એક ઘાત વાળું પદ નહોતું અચલ પદ છે એટલે બે ઘાત વાળું એક ઘાત વાળું પદ જો 0 કે લખ્યું 0 x વર્ગ એટલે 0 ગુણ્યા x વર્ગ એટલે 0 થાય અને 0 ગુણ્યા x એટલે 0 થાય જો એને x 1 વડે ભાગશે હાલો આમ પણ લખી શકો આ દાખલો તમે સીધો પણ ગણી શકો અથવા ખૂટતા પદો ઘન પછી સીધો અચલ પદ આવી ગયું એટલે બે ઘાત વાળું ને એક ઘાત વાળું પદ નહોતું તો જો આમાં લખ્યા બે ઘાત વાળું 0 x વર્ગ એટલે 0 અને એક ઘાત વાળું પદ 0 x એટલે આમાં પદ ગોઠવણીમાં સારું રહે છે લખી દો પેલો પદ લાવવા x ને કેટલા વડે ગુણો પડે જો તો x ને x વર્ગ વડે ગુણો તો x નો ઘન જોજો પછી -1 ને વત્તા x વર્ગ વડે ગુણો તો -+ નો ગુણાકાર -x નિશાને બદલી નાખો -+ આ જેટલું વત્તા x ઘન -x ઘન વત્તા x વર્ગ માં 0 x વર્ગ ઉમેરો તો શું થાય કોઈ ફેર પડે નહીં વત્તા x વર્ગ એમના ઉપરથી ઉતાર્યા 0 x ચોપડી વત્તા x વર્ગ માં 0 x વર્ગ ઉમેરો આપણે ખબર છે કોઈ પણ પદમાં 0 x વર્ગ ઉમેરો કે 0 બાદ કરો જવાબ ઈ નહીં આવે એટલે પ્લસ x વર્ગ ઉપરથી ઉતારે 0 x હવે જો પહેલું પદ x પ્લસ લાવવાનું છે એટલે પ્લસ મૂકી દીધા હવે જો તો x ને કેટલા વડે ગુણો તો x વર્ગ આવે તો આપણે ખબર છે x ને x વડે ગુણો તો x વર્ગ માઈનસ પ્લસ નો ગુણાકાર 1 ગુણ્યા x એટલે x જો તો હવે નિશાની બદલી નાખો ઓકે -+ આ તો જતા રહ્યા અહીંયા વત્તા x માં 0 x ઉમેરો x એમ ઉમેરે ઉપર તો પેલા વત્તા 1 ખ્યાલ પડે છે હવે જો તો x ને કેટલા વડે ગુણો તો x આવે આપણે ખબર છે x ને a પ્લસ લાવવાનું છે એટલે પ્લસ મૂકી દેવો ને x ને કેટલા વડે ગુણો તો x આવે x એકા x એટલે x ને 1 વડે ગુણો તો x આવે પછી -1 ગુણ્યા વત્તા 1 એટલે કેટલા બરોબર ને x ને 1 વડે ગુણો તો x -+ નો ગુણાકાર -1 એકા 1 નિશાની બદલી નાખો
प्लस का माइनस माइनस का प्लस प्लस x ने माइनस x तरह एक ने बे मेरा बे मतलब तो बे मतलब कर को એટલે જો તમે આ રીતે આમ તો આપણે સરળ જ પડે સીધું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે ગણે પણ આમાં ઘન પછી સીધો અચળ પદ આવી ગયો તો કે 0 x વર્ગ પણ ઉપદ નથી તો એને લખ્યું 0 x કરી જો અહીં એક x વર્ગ ઉપદ પણ નથી તો એને પણ 0 x કરી લખ્યું એટલે વર્ગ અને x વર્ગ ઉપદ નો તેને 0 કરીને લખી દેવાનું આ રીતે પણ ગણી શકાય ઘણા બધા વિદ્યાર્થી શિક્ષકો પણ આ રીતે ગણાવે છે વિદ્યાર્થી પણ આ રીતે ગણે છે તો તમને જો આ રીતે સરળ લાગે તો તમે આ રીતે પણ ગણી શકો મને તો સીધો સરળ લાગે કે ભાઈ વત્તા એક અને માઈનસ એક કિંમત થાય વત્તા એક વત્તા વત્તા એક વત્તા એક્સ બે વિજાતી પદો છે એટલે એનો સરવાળો ન થાય તો વત્તા એક્સ પહેલા લખે વત્તા એક પછી લખે પછી પાછું પહેલું પદ લાવવા માટે એક્સ ને કેટલા વડે ગુણો એક્સ ને એક્સ વડે ગુણો તો એક્સ વડે અને માઈનસ એક ગુણ્યા વત્તા એક્સ એટલે માઈનસ એક્સ વિશેને બદલી નાખો વત્તા એક્સ વડે માઈનસ એક્સ વડે જતા રહે એક્સ વત્તા વન પાછું પેલો પદ x લાવવા માટે x ને વત્તા 1 વડે ગુણો જોઈએ તો તમે આ રીતે પણ ગણી શકો બેમાંથી જે રીતે તમને સરળ લાગે એ રીતે તમે પરીક્ષામાં દાખલો ગણી શકો બીજો દાખલો આપણે જોઈએ x ની 4 ઘાત x ની 4 ઘાત માઈનસ 16 ને x વત્તા 2 વડે ભાગો જો એના જેવો દાખલો છે મજાનો દાખલો x ની 4 ઘાત માઈનસ 16 ને x વત્તા 2 વડે જો બે રીતે તમને શીખવાનું તો આ જ આપ કરજો પછી તમે નક્કી કરજો તમને કઈ રીતે વધારે સરળ પડે છે જો x ની 4 ઘાત માઈનસ 16 ને x વત્તા 2 વડે ભાગો હવે જો તો પહેલો પદ લાવવા માટે શું કરશું તો પહેલો પદ x ની 4 ઘાત છે તો x ને કેટલા વડે ગુણો તો x ની 4 ઘાત આવશે તો x ને x ના ઘન વડે ગુણો તો x ની 4 ઘાત જો તો x ને x ના ઘન વડે ગુણો તો x ની 4 ઘાત પછી કોનો વાર આવ્યો હવે બે નો વાર બે ને x ઘન વડે ગુણો તો કેટલા થઈ જાય 2 ગુણ્યા x ઘન થઈ જાય ને ફરી પર જોઈ લો x ને x ઘન વડે ગુણો તો x ની 4 ઘાત પછી બે નો વાર આવ્યો બે ને x ઘન વડે ગુણો તો 2x ઘન હવે નિશાની બદલી નાખો પ્લસ તા માઈનસ પ્લસ તા માઈનસ હું જો પહેલો પદ જતો રહ્યો x ની 4 ઘાત ને માઈનસ x ની 4 ઘાત જતા રહ્યા હવે આ બે વિજાતીય પદો છે જો માઈનસ 4 અને માઈનસ 2x ઘન વિજાતીય પદો છે એટલે એનો સીધો સરવાળો બાદબાકી કરી શકાય નહીં તો વિજાતીય પદો માટે હું તેનો સરવાળો કે બાદબાકી કરવાનું કે એમના મૂકી દેવાનું તો પહેલા મોટી ઘાત લઈ લીધો માઈનસ 2x નો ઘન માઈનસ 2 બરાબર છે જો હવે પહેલું પદ લાવવા માટે x ને ગુણો પાછા તો પહેલું પદ માઈનસ છે અહીંયા ભાગફળમાં માઈનસ મૂકી દેવાનું મેં તમને કીધું કે પહેલું પદ પ્લસ હોય ભાગફળમાં પ્લસ આવે પહેલું પદ માઈનસ હોય ભાગફળમાં માઈનસ આવે હવે જો x ને કેટલા વડે ગુણો તો માઈનસ 2x ઘન આવે તો કે x ને માઈનસ 2x વડે ગુણો x ને માઈનસ 2x વડે ગુણો તો માઈનસ 2x ઘન જો તો x ને માઈનસ 2x વર્ગ વડે ગુણો તો માઈનસ 2x ઘન બરાબર છે અને કોનો વડે પ્લસ 2 ને માઈનસ 2x વર્ગ વડે ગુણો તો પ્લસ માઈનસ કેવા માઈનસ આવશે 2 2 કેટલા 4x વર્ગ નિશાની બદલી નાખો પ્લસ પ્લસ જો તો માઈનસ 2x ઘન ને પ્લસ 2x ઘન જતા રહે જો તો પહેલો પદ તો હંમેશા દૂર થાય કારણ કે પહેલો પદ આપણે સમાન લાવી છે તો જ ભાગાકાર થાય બહુપદીના ભાગાકારમાં શું કરવાનું હોય ક્રમશ એક એક પદ દૂર કરતા કરતા છેલ્લે અચળ પદ સુધી પહોંચી જવાનું હોય તો જો તો અહીંયા માઈનસ 2x ને પ્લસ 2x જતા માઈનસ 4 વત્તા 4x વર્ગ જો બે બીજાતી પદો છે અહીંયા તો 20000 થતા માઈનસ 2x ને વત્તા 2x ને જતા રહે પણ માઈનસ 4 વત્તા 4x વર્ગ બે બીજાતી પદો છે એકમાં બે ઘાત છે ચાલ એકમાં અચળ પદ છે તો એમના રહેશે તો પેલા મોટી ઘાતના પદ લે 4x વર્ગ માઈનસ 4
અને પાછો પહેલો પદ લાવવા માટે x ને કેટલા વડે ગુણવા પડશે તો પહેલો પદ પ્લસ છે તો પ્લસ મૂકી દો બરાબર છે પહેલો પદ પ્લસ છે તો પ્લસ મૂકી દઈશું x ને કેટલા વડે ગુણો તો 4x વર્ગ આવે તો x ને 1 તો આપણે કેટલા પડશે x ને 4x વડે ગુણશું જો તો 150 x * x x વર્ગ એટલે x ને 4x વડે ગુણો તો 4x વર્ગ અને વત્તા 2 ને 4x વડે ગુણો તો 8x બરાબર જો ખરેખર જોઈએ x ને 4x વડે ગુણો તો 4x વર્ગ 2 ને 4x વડે ગુણો તો 8x નિશાન બદલી નાખો માઇનસ માઇનસ આ પ્લસ 4x વર્ગ ને માઇનસ 4x વર્ગ જતા રહ્યા માઇનસ 8x માઇનસ 16 જો દો તો માઇનસ 8x માઇનસ 16 બરાબર છે બરાબર પહેલા મોટી ઘાત તો માઇનસ 8x માઇનસ 16 હવે પહેલો પદ લાવવા માટે આપણે શું કહ્યું x ને કેટલા વડે ગુણશું તો માઇનસ 8x આવશે તો પહેલો પદ માઇનસ લાવવાનો છે એટલે માઇનસ મૂકી દેવાના હવે x ને કેટલા વડે ગુણો તો માઇનસ 8x આવે તો આપણે જો ખબર છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત કોનો વાળો અચલ પદ નો જ વાળો x ને આપણે ખબર છે માઇનસ 8 વડે ગુણો તો માઇનસ 8x પ્લસ 2 ને માઇનસ 8 વડે ગુણો 2 ગુણ્યા પ્લસ માઇનસ 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 16 નીચેની બધી નાખો પ્લસ પ્લસ માઇનસ 16 ને વત્તા 16 શૂન્ય થઈ ગયા વિરોધી પદો માઇનસ 8x ને વત્તા 8x એ વિરોધી પદો જીરો થઈ ગયા તો નીચે લખતા પણ આમ ભાગફળ બહુપદી x નો ઘન માઇનસ 2x વર્ગ વત્તા 4x માઇનસ 8 અને શેષ બહુપદી બરાબર 0 એ લખી નાખવાનું ભાગફળ બહુપદી કેટલી રોકો x ઘન માઇનસ 2x વર્ગ વત્તા 4x માઇનસ 8 બરાબર અને શેષ બહુપદી કેટલી છે શેષ બહુપદી 0 તો આ દાખલો ઘણીવાર વિદ્યાર્થીઓ મેં તમને કીધું ખૂટતા પદો લખીને ગણે દાખલો કે ભાઈ 4 ઘાત પછી સીધું અચલ પદ આવી ગયું તો ક્યાં ક્યાં પદ ઘટ્યા તો ઘણ વાળું પદ નથી તો એને 0x ઘન કરીને લખે વર્ગ વાળું પદ નથી તો એને 0x વર્ગ કરીને લખે x વાળું પદ નથી તો એને 0x કરીને લખે જો આ સ્થાપો તમે આમ પણ એને ગણી શકો x ની 4 ઘાત વત્તા 0x ઘન વત્તા 0x વર્ગ વત્તા 0x માઇનસ 16 અને ભાગ્યા x વત્તા 2 જો આપેલી બહુપદીનો x વત્તા 2 વડે ભાગાકાર કરો જોઈએ એની દાખલો છે પણ આમાં હું આમાં આપણે સીધો ગણ્યો છે અને આમાં ઘટતા પદો 3 ઘાત નથી આમાં 2 ઘાત નથી 1 ઘાત નથી અને 0 કરી લખ્યા હવે જો 0 કરી લખીએ તો કોઈ નથી ફેર પડતો કારણ કે 0x * x કરે એટલે 0 થઈ જાય 0 * x કરે એટલે 0 થઈ જાય 0 * x એટલે 0 થઈ જાય એટલે 0 થી કોઈ ફેર પડતો નથી જો x ને કેટલા વડે ગુણો તો x ની 4 ઘાત આવી આપણે ખબર છે x ને x ના ઘન વડે ગુણો તો x ની 4 ઘાત વત્તા 2 * x ઘન એટલે કેટલા 2x ઘન તો તો માઇનસ ની નિશાન બદલી નાખો વત્તા x ની 4 ઘાત ને માઇનસ x ની 4 ઘાત જતા રહે આપણે 0 આવે પણ 0 નીચે લખવાની જરૂર નથી ઘણા બધા 0 નીચે લખે પણ જરૂર નહીં વિરોધી પદો જતા રહે વત્તા 0x ઘન માંથી માઇનસ 2x ઘન જાય તો માઇનસ 2x ઘન બરાબર ને કારણ કે 0 ઉમેરો કે બાદ કરો કોઈ ફેર પડતો નથી એમ ના બે ઉપરથી ઉતારા વત્તા 0x વર્ગ જો તો પહેલો પદ લાવો પહેલો પદ માઇનસ લાવો છે એટલે ભાજક ભાગફળમાં માઇનસ મૂકી દો x ને કેટલા વડે ગુણો તો માઇનસ 2x ઘન 1 2 1 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 2 x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન થઈ જાય ખરેખર જોયો વત્તા x ને માઇનસ 2x વર્ગ વડે ગુણો તો જો તો માઇનસ 2x નો ઘન આવી જાય પ્લસ માઇનસ માઇનસ 2 2 4x નિશાન બદલી નાખો પ્લસ પ્લસ જો તો અહીં માઇનસ 2x ઘન પ્લસ 2x ઘન જતા રહ્યા વિરોધી પદો નો સરવાળો 0 વત્તા 0x વર્ગ માં વત્તા 4x વર્ગ ઉમેરો તો કેટલા આવશે પ્લસ 4x વર્ગ ઉપરથી ઉતારા 0x જો હવે પહેલો પદ લાવવા માટે 4x વર્ગ શું કરશું ભાઈ તો પ્લસ પહેલો પદ છે તો પ્લસ મૂકી દો x ને 4x વડે ગુણો તો 4x વર્ગ જો તો x ને 4x વડે ગુણો તો 4x વર્ગ વત્તા 2 ને 4x વડે ગુણો તો 8x ફરી પાછું જો x ને 4x વડે ગુણો તો 4x વર્ગ વત્તા 2
हमेशा निकलती ना तो माइनस माइनस आ जाता है माइनस आठ एक्स माइनस सोल जो तो अबे पहले उपर माइनस आठ एक्स माइनस सोल तो मैं पहले उपर माइनस आठ एक्स लाऊं मत एक्स ने कितना बड़े गुण चुदो तो एक्स ने माइनस आठ बड़े गुण तो माइनस आठ एक्स प्लस माइनस माइनस सोल बरोबर एक्स जो पहले उपर माइनस है लाये माइनस गुण के लिए जो भाग फलों में एक्स ने माइनस आठ बड़े गुण तो माइनस आठ एक्स बत्ता बे ने माइनस आठ बड़े गुण माइनस सोल निशान निकल लो माइनस फोर बत्ता सोल विरोधी पता देखिए जीरो माइनस आठ एक्स बत्ता आठ एक्स विरोधी तो जीरो बड़े क्यों जो तो जो आप इस मने से भाग फल बहुत कुछ जो जो भी मार दी शेष बहुत कुछ भी मार जीरो एक का सरल तो क्यों पर आमाम फिर तो आपने खुटता को दो नो तलाक है इतने जो एक्स घन न्यू पर एक्स घन हो गया एक्स वर्ग न्यू पर एक्स वर्ग नहीं एक्स न्यू पर एक्स नहीं तो जरा हम एक्स घन नीचे जाए एक्स घन बढ़े एक्स वर्ग नीचे जाए एक्स वर्ग बढ़े एक्स नीचे जाए एक्स बढ़े अचल पद नीचे जाए अचल पद बढ़े तो घना विद्यार्थी नो एम सी क्यू नो भावे तो तुम कूटता पदों लखी गणी सको मैंने तो आ रीत सरल पड़े कि भाई कूटता पदों लखवा जरूर नहीं सीधे अँ माइनस मोड़ और माइनस बे एक्स घन विजाती पदों से पहला मोटी घात लखो माइनस बे एक्स घन माइनस सोल सदरूप माइनस बे एक्स घन ने वत्ता बे एक्स घन અહીં પાછું માઇનસ સોળ અને વત્તા ચાર એક્સ વર્ગ વિજાતી પદો છે તો પેલા વત્તા ચાર એક્સ વર્ગ લખો પછી માઇનસ સોળ આ પ્લસ ચાર એક્સ વર્ગ ને માઇનસ ચાર એક્સ વર્ગ જતા તો અહીં માઇનસ સોળ અને માઇનસ આઠ એક્સ બે વિજાતી પદો છે તો પેલા માઇનસ આઠ એક્સ લખો પછી માઇનસ સોળ લખો લે આ રીતે પણ તમે ગણી શકો તો કોઈ પણ દાખલો હોય તો એને આપણે કોઈ પણ તમે ખૂટતા પદો મૂકી પણ ગણી શકો અને ખૂટતા પદો મૂક્યા વગર પણ આપણે ગણી શકીએ પછી
બદલાઈ નાખો માઈનસ પ્લસ તો તો પ્લસ x ની જગ્યા તે માઈનસ x ની જગ્યા જતા રહે કેમ પર જતું રહેશે હંમેશા વિરોધી પદ આવશે આ શું થઈ ગયું બીજું પર વત્તા x ઘન માઈનસ 1 આ બે પાસે વિષયથી પદો છે જો તો આ વત્તા x ઘન છે માઈનસ 1 હવે પાછો પહેલો પદ લાવવા માટે શું કરશું x પહેલો પદ પ્લસ છે તો પ્લસ મૂકી દો x ને કેટલા વડે ગુણો x નો બનાવે x ને x વર્ગ વડે ગુણો તો x નો ઘન પછી માઈનસ 1 ને માઈનસ 1 ને x વર્ગ વડે ગુણો તો માઈનસ 1 તો નિશાન બદલો માઈનસ પ્લસ પહેલો પદ વત્તા x ઘન માઈનસ x ઘન જતા રહે આ વત્તા x વર્ગ માઈનસ 1 પાછો પહેલો પદ x લાવવા માટે x ને x વડે ગુણો તો વત્તા x વર્ગ અને માઈનસ 1 ને x વડે ગુણો તો માઈનસ x જો તો x ને x વડે ગુણો તો x વર્ગ માઈનસ 1 ને x વડે ગુણો તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ નિશાન બદલો માઈનસ પ્લસ વત્તા x માઈનસ 1 જો તો હવે જો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત હવે અચળ પદ નંબર આવ્યો પહેલો પદ x ને કેટલા વડે ગુણો તો x મળે તો x ને 1 વડે ગુણો તો x મળે અને માઈનસ 1 ને વત્તા 1 વડે ગુણો જો x ને 1 વડે ગુણો તો x માઈનસ 1 ને વત્તા 1 વડે ગુણો તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ થશે નિશાન બદલો માઈનસ પ્લસ પ્લસ x માંથી માઈનસ x એ 0 થાય માઈનસ 1 માંથી વત્તા 1 જાય તો ઈ વિરોધી પદ 0 થઈ જાય જો આમ ભાગફળ બહુપદી x ની ચાર ઘાત વત્તા x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 અને શેષ બહુપદી 0 તો વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી મેં તમને કીધું આમાં પૂરતા પદો લખવાની જરૂર નથી તો ઘણા વિદ્યાર્થીને થાય સાહેબ અમે તો પૂરતા પદો થી અમને દાખલામાં વધારે મજા આવે ભૂલ પડવાની શક્યતા ઘટી જાય પૂરતા પદો હોય તો તમે એ રીતે ગણી શકો x ની 5 ઘાત છે પછી સીધું અચલ પદ છે તો જુઓ તો વત્તા 0x ની 4 ઘાત વત્તા 0x નો ઘન વત્તા 0x વર્ગ વત્તા 0x માઇનસ 1 જુઓ તો 5 ઘાત પછી સીધું અચલ પદ એટલે 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત એને આપણે x માઇનસ 1 વડે ભાગવાનું છે આપેલી બહુપદીને x માઇનસ 1 વડે ભાગવાનું છે તો મેં આમાં આપણે પહેલા દાખલો વગર પૂરતા પદ એ લખ્યો પૂરતા પદ મૂકવાની જરૂર નથી આપણે આમ જ લેવું પડે પણ ઘણા વિદ્યાર્થીને પૂરતા પદ મૂકીને પણ ઘણો હોય તો પણ ગણી શકે એટલે બે રીતે તમને ગણાવશું જો હવે આપણે ગણો x ને કેટલા વડે ગુણો તો x ની 5 ઘાત આવશે જો તો x ને x ની 4 ઘાત વડે ગુણો તો x ની 5 ઘાત માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ 1 ગુણ્યા x ની 4 ઘાત એટલે x ની 4 ઘાત નિશાન બદલો માઇનસ પ્લસ પ્લસ x ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત જતા રહ્યા વત્તા x ની 4 ઘાત માં 0 x ની 4 ઘાત ઉમેરો તો એમના માં રહેશે કારણ કે કોઈ પણ બહુપદી માં 0 ઉમેરવાથી કોઈ ફેર પડશે નહીં ઉપરથી ઉતારા વત્તા 0 x ઘન હવે પહેલું પદ લાવવા માટે x પ્લસ છે તો પ્લસ મૂકી દેશું x ને કેટલા વડે ગુણો તો x ની 4 ઘાત આવે તો x ને x ઘન વડે ગુણો તો x ની 4 ઘાત માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ 1 ગુણ્યા x ઘન એટલે x ઘન નિશાની બદલો માઇનસ પ્લસ બરાબર વત્તા x ની 4 ઘાત માઇનસ x ની 4 ઘાત જતા રહ્યા 0 x ઘન માં વત્તા x ઘન ઉમેરો તો x ઘન છે કારણ કે વત્તા x ઘન માં 0 x ઘન ઉમેરો 0 ઉમેરવાથી મેં તમને કીધું કોઈ ફેર પડતો નથી ઉપરથી બતાવ્યા 0 x 1 હવે પહેલો x ઘન લાવવા માટે x ને કેટલા વડે ગુણો આપણે તો x ને x વર્ગ વડે ગુણો x ને x વર્ગ વડે તો x નો ઘન માઇનસ પ્લસ નો ગુણાકાર માઇનસ 1 ગુણ્યા x વર્ગ એટલે x વર્ગ નિશાન એટલે તો માઇનસ પ્લસ આ જતા રહ્યા 0 x વર્ગ માં x વર્ગ ઉમેરો તો x નો વર્ગ કારણ કે વત્તા x વર્ગ માં 0 ઉમેરો તો વત્તા x વર્ગ એમના જ લે ઉપરથી ઉતારે 0 x હવે પહેલો પદ x વર્ગ લાવવા માટે x ને કેટલા વડે ગુણો x ને x વડે ગુણો તો x વર્ગ x ને x વડે ગુણો તો x વર્ગ માઇનસ 1 ને x વડે ગુણો તો હું થાય માઇનસ x નિશાન બદલો માઇનસ પ્લસ પહેલો પદ વિરોધી પદો જતા રહ્યા વત્તા x વર્ગ ને માઇનસ x વર્ગ આ હું જો માઇનસ વત્તા x માં 0 x ઉમેરો તો x ના મળે ઉપરથી ઉતારે માઇનસ 1 હવે જો x ને કેટલા વડે ગુણો તો x આવે તો આપણે ખબર છે x ને 1 વડે ગુણો મસ્ત રીતે જો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ નો જવાબ તો x ને 1 વડે ગુણો તો x માઇનસ 1 ને વત્તા 1 વડે ગુણો તો માઇનસ પ્લસ માઇનસ ગુણાકાર માઇનસ પ્લસ જતા રહે
અકળ બહુપદી અને શેષ બહુપદી સમાન જ મળે. તો પરીક્ષામાં તમે સીધું પણ ગણી શકો, તમે ખૂટતા પદો મૂકવાની જરૂર નહીં, અને સતાય તમારે જો ખૂટતા પદો મૂકવા હોય તો તમે એ રીતે પણ ગણી શકો. બે રીત સરળ જ પડે, પણ મને લાગે છે કે મોટા ભાગે હું જોઉં છું વિદ્યાર્થી ખૂટતા પદો મૂકતા નથી. આ રીત સરળ પડે છે કારણ કે આમાં ખોટા વધારે પદની જરૂર નહીં, આમાં પદો વધી જાય મૂકવા પડે, બરાબર છે? પણ ઓલી રીત સરળ પડશે. આ રીતે ઘણા બધા વિદ્યાર્થી ગણે છે, તમને બે માંથી જે રીત પસંદ પડે એ તમે ગણી શકો. તો વિદ્યાર્થીઓ, આજના વિડિયો લેક્ચરમાં બહુપદીના ભાગાકારમાં એવા આપણે દાખલા ભણ્યા કે જેમાં ભાજક બહુપદીમાં અમુક પદ પૂરતા હતા. તો વિદ્યાર્થીઓ, આજના વિડિયો લેક્ચરમાં જે મેં તમને ત્રણ દાખલા ગણાવ્યા છે એના આધારિત મેં તમને ત્રણ દાખલા થોડોક ફેરફાર કર્યો છે, નિશાનીમાં ફેરફાર કર્યો. ઘણા વિદ્યાર્થીને એવું લાગશે એની દાખલા પાછા અમારમાં એની દાખલા નથી આપ્યા, થોડો મેં તમને નિશાનીમાં ખાલી ફેરફાર કરીને દાખલા આપ્યા છે. આ ત્રણેય દાખલા જે મેં આજના વિડિયો લેક્ચરમાં તમને ગણાવ્યા છે એના આધારિત છે. બરોબર ગણજો, કાળજીથી ગણજો, જરૂર લાગે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો, એટલે ખૂબ અગત્યના છે. એટલે આજના એવા દાખલા આપણે ભણ્યા 22મા વિડિયો લેક્ચરમાં કે અમુક પદો ભાજક બહુપદીમાં ખૂટતા હોય તો પણ આપણે એનો ભાગાકાર કરી શકીએ, એટલે બરોબર કાળજીથી ગણજો. તો જો તમને બે રીતની જરૂર લાગે તો બે રીતે પણ તમે ગણી શકો, અથવા તમને બે રીતમાંથી જો કોઈ એક રીત જે રીતે તમને પસંદ પડી હોય એ રીતે તમે ગણી શકો. કોઈ પણ તમે રીતે બેમાંથી એક રીતે ગણો તો પણ હાલે, એટલે જેને બે રીતે ગણવા હોય વિદ્યાર્થીઓ બે રીતે ગણે, અને જેને બે રીતમાંથી એક જ રીતે ગણવા હોય તો આ રીત મને પસંદ છે, આ રીત મને સરળ લાગશે તો એ રીતે તમે ગણી શકો.